ચેપ્ટર નંબર ફાઇવ સરફેસ કેમેસ્ટ્રી એનો આજનો ટોપિક છે એન્ઝાઈમ કેટાલિસિસ ઓકે તો પહેલાં પેલા ટૉપિકનું મિનિંગ સમજીએ એન્ઝાઈમ શું છે તો એન્ઝાઈમ એક કેટાલિસ્ટ જ છે તો આપણે ક્વેશ્ચન થાય એને એન્ઝાઇમ નામ કેમ આપ્યું છે પણ એવા કેટાલિસ્ટ જે ઓર્ગેનિઝમની બોડીમાં પ્રેઝન્ટ છે તે ઓર્ગેનિઝમમાં લિવિંગ ઓર્ગેનિઝમ જે હોય એમાં પ્રેઝન્ટ છે તો લિવિંગ ને આપણે વર્ડ કહીએ છીએ બાયો બાયો મતલબ લાઈવ તો મતલબ એવા કેટાલિસ્ટ જે લિવિંગ ઓર્ગેનિઝમમાં પ્રેઝન્ટ હોય તો એને કહેવાય એન્ઝાઇમ તો એનું બીજું નામ થઈ ગયું તો એને કહેવાય બાયો કેટાલિસ્ટ બીકોઝ એ લોકો લિવિંગ ઓર્ગેનિઝમમાં પ્રેઝન્ટ છે અને એ જે રિએક્શન કેટાલીઝ કેટાલિસ્ટ કરશે એને કહેવાય કેટાલીસિસ ઓકે મતલબ કે બાયોકેટાલિસનો મતલબ કે આપણી બોડીમાં કે ઓર્ગેનિઝમની બોડીમાં જે કેટાલિસનું કામ કરતા કેટાલિસનું મેઇન કામ શું છે તો કેટાલીસનું મેઈન કામ છે રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરવાનું ઇન્સોર્ટ રિએક્શનને ફાસ્ટ બનાવવાનું તો આપણી બોડીના એવા કેટાલિસ્ટ જે રિએક્શન ફાસ્ટ બનાવે છે અમુક રિએક્શન કેટાલાઇઝ કરે છે આપણી બોડીમાં એનું જેનો ઇમ્પોર્ટન્ટ રોલ છે અમુક રિએક્શન કેટાલાઇઝ કરાવડાવે છે તો એને કહેવાય બાયો કેટાલિસ્ટ ઓકે તો આપણી બોડીમાં એવા કયા કયા રિએક્શન જે છે જે એન્ઝાઇમ કરે છે તો કેટલાક એક્ઝામ્પલ સમજીએ ઓકે તો પહેલું એક્ઝામ્પલ છે બધાને આ એક્ઝામ્પલ તો ખબર જ છે સુગર અથવા કેન સુગર આપણે કહીએ એને એની ફોર્મ્યુલા છે સી ટ્વેલ્વ એસ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન ઓકે એનું જો હાઇડ્રોલિસિસ કરીએ આપણે તો આપણને ખબર સ્કેન સુગર જે શુક્રોજ હોય તો એમાંથી આપણને બે વસ્તુ જોવા મળે એક ગ્લુકોઝ અને એક ફુક્ટોઝ બે વસ્તુ છૂટી પડે તો ગ્લુકોઝની ફોર્મ્યુલા પણ ખબર છે સી સિક્સ એસ્ટવેલો સિક્સ અને ફ્લુક્ટોઝની ફોર્મ્યુલા પણ સી સિક્સ એસ્ટવેલો સિક્સ ઓકે હવે આ જે રિએક્શન છે આપણી બોડીમાં થાય છે તો આ રિએક્શન કોની પ્રેઝન્સમાં થાય છે કયો એન્ઝાઇમ કરાવડાવે છે તો એન્ઝાઇમનું નામ છે ઇન્વર્ટેસ એનો મતલબ થયો કે ઇન્વર્ટિઝ એક એવો બાયોકેટાલિસ છે એન્ઝાઇમ છે જે કેન કિન્સુગર સુક્રોઝનું હાઇડ્રોલિસિસ કરાવડાવશે અને ગ્લુકોઝને ફ્રુકટોઝ છૂટા પાડશે એવું જ બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે તો બીજું એક્ઝામ્પલ છે સ્ટાર્ચ સ્ટાર્સની ફોર્મ્યુલા મતલબ સ્ટાર્સ ગ્લુકોઝથી બનેલો હોય તો ગ્લુકોઝના મોલિક્યુલ્સ બધા જોઈન થયા હોય વોટરનો મોલિક્યુલ રિલીઝ થયો હોય અને સ્ટાર્સ બન્યો હોય એ સ્ટાર્સનો જે મોલિક્યુલ છે એનું જો હાઇડ્રોલિસિસ કરીએ તો આપણને ખબર છે કે ગ્લુકોઝ છૂટા પડવાના છે તો ગ્લુકોઝ પછી છૂટા પડે ગ્લુકોઝ છૂટા પડતા પહેલાં માલ્ટોઝ છૂટો પડે માલ્ટોઝનો મતલબ બે ગ્લુકોઝના મોલિક્યુલ ભેગા થયેલા હોય તો સી ટ્વેલ્વ એસ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન માલ્ટોઝ છૂટો પડે એના માટેનો જે એન્જાઈમ છે એના માટેનો એન્જાઈમ છે ડાયસ્ટીઝ હવે આ જે માલ્ટોઝ છૂટો પડ્યો છે એ પર માલ્ટિઝ નામનો એન્જાઈમ એક્ટ કરે તો આપણને ગ્લુકોઝ છૂટો પડેલો જોવા મળે સી સિક્સ એસ ટ્વેલ્વ ઓર સિક્સ મતલબ આ બધા રિએક્શન્સ છે જે આપણી બોડીમાં થાય છે હજુ કેટલાક બીજા એક્ઝામ્પલ જોઈએ જે આપણી બોડીમાં થાય છે એક બીજું એક્ઝામ્પલ છે જે લગભગ ઘણા બધાને ખબર હશે તો આ એક્ઝામ્પલ છે ગ્લુકોઝ સી સિક્સ એસ ટ્વેલ્વ ઓ સિક્સ ગ્લુકોઝ જો ગ્લુકોઝનું ઝાયમેઝ નામનો એક એન્ઝાઇમ આવે છે ઝાયમેઝ એની સાથે રિએક્શન કરવામાં આવે તો ગ્લુકોઝમાંથી આપણને મળે છે આલ્કોહોલ અને એ પણ ટુમોલ સી ટુ એચ ફાય ઓ એચ અને સીઓ ટુ ગેસ લીઝ થાય છે તો જે ઇન્ડસ્ટ્રીમાં આલ્કોહોલ બનાવે છે એ આ રિએક્શનમાં આ રીક્સની હેલ્પથી બનાવવામાં આવે છે ગ્લુકોઝનું જો ડેમેજ એન્ઝાઇમની પ્રેઝન્સમાં રિએક્શન કરવામાં આવે તો આપણને આલ્કોહોલ મળે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે જે આપણી બોડીમાં થાય છે એક બીજું પણ એક્ઝામ્પલ જોઈ લઈએ બીજું એક્ઝામ્પલ છે યુરિયા યુરિયાની ફોર્મ્યુલા છે એસ ટુ સી ટુ આ છે યુરિયા ઓકે આપણે યુરિયાનું હાઇડ્રોલિસિસ કરાવવું છે તો એના માટેનો એક એન્ઝાઇમ છે યુરિએસ યુરિયા માટેનો એન્ઝાઇમ છે યુરિયસ જો યુરિયાનું બ્રેકડાઉન કરવામાં આવે તો આપણને એમોનિયા છૂટો પડશે અને CO2 ટુ પડશે ઓકે બીજા પણ એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ ઘણા બધાને ખબર હશે કે આપણી બોડીમાં ખાસ કરીને સ્ટમકમાં જ્યારે ડાયજેશન થઈ રહ્યું હોય ત્યારે ડાયજેશન વખતે આપણી બો ફૂડની અંદર જે પ્રોટીન હોય પ્રોટીન એ પ્રોટીનનું બ્રેકડાઉન કરવા માટે એક એન્ઝાઇમ છે પેપ્સીન કાં તો ટ્રિપ્સીન નામ સાંભળ્યું હશે તો પ્રોટીનનું જો ડાયજેશન કરવામાં આવે ઇન પ્રેઝન્સ ઓફ પેપ્સીન કે ટ્રીપ્સીન તો આપણને પેપ્ટાઇડ જોવા મળે પેપ્ટાઈડનું જો બ્રેકડાઉન કરીએ તો છેલ્લે એન્ડમાં આપણને વેમિનો એસિડ જોવા મળે બાયોલોજીના સ્ટુડન્ટ્સને વધારે ખબર હશે કે ડાયજેશનમાં જે પ્રોટીન હોય ડાયજેશન કરતી વખતે જે પ્રોટીન હોય છે એ પ્રોટીનનું જો પેપ્સીન કે ટ્રિપ્સીન ટ્રીપ્સિનની પ્રેઝન્ટમાં રિએક્શન કરવામાં આવે તો પેપ્ટાઇડ અને છેલ્લે એન્ડમાં આપણને એમિનિયો છૂટ આપણી જોવા મળે છે બીજું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ મિલ્કમાંથી કડ જે બને છે મિલ્કમાંથી કડ બનાવવા રિએક્શન એના માટે પણ કેટલાક એન્ઝાઇમ પ્રેઝન્ટ છે એ લેક્ટોબેસીલાઈ નામના જે બેક્ટેરિયા છે એના જે એન્ઝાઇમ છે એ એન્ઝાઇમ મિલ્કમાંથી કડ બનાવવામાં હેલ્પ કરે છે તો આ બધા રિએક્શન્સ જે છે એ બાયોલોજીકલ સિસ્ટમમાં કે એન્ઝાઇમ્સની હેલ્પમાં થાય છે મતલબ એન્ઝાઇમની હેલ્પથી થતા હોય તો આ બધા રિએક્શન જે છે બહુ જ કામના છે તો આ થયું એન્ઝાઇમ શું છે એન્ઝાઇમ કઈ રીતે કેટાલાઇઝ કરે કયા કયા રિએક્શન એન્ઝાઇમથી આના સિવાય પણ ઘણા બધા એક્ઝામ્પલ છે જે એન્ઝાઇમ કેટાલાઇઝ કરે છે પણ આ તો જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપીએ કે આ ટા આ ટાઈપના એક્ઝામ્પલ હોઈ શકે છે ઓકે હવે ક્વેશ્ચન થાય કે એન્ઝાઇમની કેરેક્ટરિક શું હોય આ તો આપણે ભણીએ કે એન્ઝાઇમ શું છે તો બાયો કેટાલીઝ છે કયા કયા રિએક્શન કરાવે તો એ જોઈ ગયા હવે એની કેરેક્ટરિસ્ટિક શું હોય એની વાત કરીએ તો નેક્સ્ટ ટોપિક છે આપણો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ઝાઇમ કેટાલિસિસ તો જે એન્ઝાઇમ કેટાલિસિસ છે એની કેરેક્ટરિસ્ટિક શું છે તો પહેલામાં પહેલી કેરેક્ટરિસ્ટિક છે હાઈલી એફિશિયન્ટ ઓકે વન બાય વન એની કેરેક્ટરિસ્ટિક સમજતા જઈએ તો પહેલાં પહેલી કેરેક્ટર છે ખાઇલી એપિશન ઓકે હવે આનો મિન્ડિંગ શું થાય તો એનો મતલબ એ થાય કે જો એક એન્ઝાઇમનો મોલિક્યુલ હોય તો એક એન્ઝાઇમનો મોલિક્યુલ કેટાલાઇઝ કરે તો એ વન મિલિયન જેટલા મોલિક્યુલ જે વાળા છે વન મોલ્ય વન મિલિયન રિએક્ટનના મોલિક્યુલ છે એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરી શકે છે મતલબ વિચાર કર કેટલો હાઈલી એપિશન થયો ખાલી એક જ એન્ઝાઇમનો મોલિક્યુલ રિએક્ટનના વન મિલિયન રિએક્ટનના મોલિક્યુલને પ્રોડક્ટમાં કન્વર્ટ કરી શકે છે મતલબ એની એફિશિયન્સી હાઈ છે સેકન્ડ કેરેક્ટરિસ્ટિક જોઈએ તો હાઈલી સ્પેસિફિક ઓકે હવે આનો મતલબ શું થાય હાઈલી સ્પેસિફિક મતલબ મતલબ કે સપોઝ આ જે ઇન્વર્ટ એન્ઝાઇમ છે એ સુગરમાંથી ગ્લુકોઝની પ્રોક્ટોઝ બનાવે છે હવે આ એન્ઝાઇમ જે છે એ ફક્ત આ જ રિએક્શનમાં યુઝ થાય ઇન્વર્ટ ઇઝ સ્ટાર્ચ માટે યુઝ ના થાય યુરિયા માટે યુઝ ના થાય મતલબ કે ઇન્વર્ટ ઇઝ સ્પેસિફિક ખાલી આ જ રિએક્શનમાં યુઝ થાય છે મતલબ દી આર હાઇલી સ્પેસિફિક નેચર વન એન્જાઇમ એક જ રિએક્શનમાં યુઝફુલ થઈ શકે છે એ એન્જાઇમ બીજા કોઈ રિએક્શનમાં યુઝફુલ થઈ શકે નહીં મતલબ કે હાઈલી હાઇલી સ્પેસિફિક હોય ત્રીજી કેરેક્ટરિસ્ટિક ત્રીજી કેરેક્ટરિસ્ટિક છે ઓપ્ટિમમ ટેમ્પરેચર પહેલાં પેલો અનો મિનિંગ સમજીએ એનો મતલબ શું થાય ઓપ્ટિમમનો મતલબ શું થાય ઓપ્ટિમમ ટેમ્પરેચર ઓકે તો એનું મિનિંગ એવું થાય કે એક એવું બેસ્ટ ટેમ્પરેચર એક એવું સુટેબલ ટેમ્પરેચર જે ટેમ્પરેચર પર એન્ઝાઇમ બહુ જ પ્રોપર રીતે વર્ક કરી શકે બેસ્ટ વર્ક કરી શકે હાઈલી એફિશિયન્ટ હોય તો ઓપ્ટિમનો મતલબ કે એવી કન્ડિશન બેસ્ટ કન્ડિશન જે કન્ડિશન પર એન્ઝાઇમ પ્રોપર વર્ક કરે હાઇલી એફિશિયન્ટ હોય એ ટેમ્પરેચરનો ઓપ્ટિમમ ટેમ્પરેચર કહેવાય ઓકે તો મોસ્ટલી જો ગ્રાફ ડ્રો કરવા જઈએ ટેમ્પરેચરનો તો સપોઝ આ ટાઈમનો આ ટેક્સબુકો નથી આપ્યું પણ સમજવા માટે સપોઝ આ ઓપ્ટિમમ ટેમ્પરેચર છે મતલબ કે ઓપ્ટિમમ ટેમ્પરેચર કરતાં જો ઓછું ટેમ્પરેચર આપવામાં આવે કાં તો વધારે ટેમ્પરેચર આપવામાં આવે તો એન્ઝેમની એક્ટિવિટી ઓછી થાય મતલબ કે એક એવું ટેમ્પરેચર છે જે ટેમ્પરેચર પર એન્ઝેમ બેસ્ટ વર્ક કરી શકે એ ટેમ્પરેચરને ઓપ્ટિમમ ટેમ્પરેચર કહેવામાં આવે છે ઓકે તો મોસ્ટલી જે એન્ઝાઇમ છે એ પ્રોટીના બનેલા છે અને પ્રોટીના બનેલા છે તો એન્ઝાઇમ માટેનું ઓપ્ટિમમ ટેમ્પરેચર ટેમ્પરેચર છે ટુ નાઇન્ટી એઈટ થી લઈને થ્રી વન ઝીરો કેલ્વિન અને આપણને બધાને ખબર છે કે આપણી બોડીનું જે ટેમ્પરેચર છે થ્રી વન ઝીરો કેલ્વિન ટેમ્પરેચર હોય છે તો આ ટેમ્પરેચર પર આ જે એન્ઝાઇમ છે એ બેસ્ટ વર્ક કરશે હાઇલી એફિશિયન્ટ વર્ક કરશે તો આ ટેમ્પરેચરને કહેવાય ઓપ્ટિમમ ટેમ્પરેચર ત્રીજી કેરેક્ટરી કેરેક્ટરિસ્ટિક જોઈએ તો છે ઓપ્ટિમમ પીએચ હવે તો બધાને ઓપ્ટિમમ વર્ડનું મિનિંગ ખબર છે તો ઓપ્ટિમમ મતલબ બેસ્ટ પીએચ કે એવી પીએચ જે પીએચ પર એન્ઝાઇમ હાઈલી એફિશિયન્ટ વર્ક કરી શકે પ્રોપર રીતે વર્ક કરી શકે બેસ્ટ વર્ક કરી શકે તે પીએચને ઓપ્ટિમમ પીએચ કહેવાય ઓકે તો કોઈ કહી શકે ખરું કે એ પીએચ કઈ હશે તો એવી કઈ પીએચની રેન્જ છે જે પીએચની રેન્જ પર આપણી બોડીને એન્જેમ પ્રોપર વર્ક કરશે તો એ પીએચની વેલ્યુ છે ફાઈ ટુ સેવન મતલબ કે જો આ પીએચમાં એન્ઝાઇમ હોય આ પીએચ એન્જેમને આપવામાં આવે તો એ બેસ્ટ વર્ક કરશે જો ફાઈવ કરતાં ઓછી કે સેવન કરતાં વધારે બીએચ કરવામાં આવે તો મતલબ એન્ઝાઇમની એફિશિયન્સી ઓછી થશે મતલબ એન્ઝાઇમ એટલું બધું એફિશિયન્ટ હશે નહીં ઓકે તો ઓપ્ટી બીએચ પછી ફિફ્થ નંબરની કેરેક્ટર સી છે ઇન્ક્રીઝિંગ એક્ટિવિટી ઇન પ્રેઝન્સ ઓફ એક્ટિવેટર્સ એન્ડ કોએન્ઝાઇમ્સ ફિફ્થ નંબરની કેરેક્ટિવિટી કો એન્ઝાઇમ એન્ડ એક્ટિવેટર ઓકે હવે આનો મિનિંગ શું થાય ઓકે આવો એનો મિનિંગ સમજીએ કો એન્ઝાઇમ કો પ્લસ એન્ઝાઇમ મતલબ કે એન્ઝાઇમને જે કંપની આપતો હોઈએ જે એન્ઝાઈમની સાથે રહેતો હોય તો મતલબ એટલો એન્ઝાઇમ એટલો બધો એક્ટિવ નથી જો એને તમે બીજા કોઈ એવા કમ્પાઉન્ડ કે બીજા કોઈ આયન્સની પીઝન્સમાં રાખવામાં આવે તો એન્ઝાઈમની એક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે મતલબ જો એન્ઝાઇમ એવા કોઈ કમ્પાઉન્ડની પ્રિજન્સમાં વર્ક કરે તો એની એક્ટિવિટી વધે છે તો એવા કમ્પાઉન્ડને કોએન્ઝાઇમ કહેવાય તો કોએન્ઝાઇમ કોણ હોઈ શકે તો મોસ્ટલી કોએન્જેમ હોઈ શકે વિટામિન્સ તો ઘણા બધા વિટામિન્સ છે એ કોએન્જેમની જેમ વર્ક કરી શકે એ એન્ઝાઇમની સાથે રહીને એન્ઝાઇમ જે પ્રોટીનો બનેલો છે એ એન્ઝાઇમી સાથે રહીને એક્ટિવિટી એની ઇન્ક્રીઝ કરે હવે બીજા જે એક્ટિવિટર્સ છે એ કોણ હોય તો એક્ટિવિટર્સ કોણ હોય તો મોસ્ટલી એક્ટિવિટર્સ ઓફ આયન્સ એમ એન પ્લસ ટુ સીઓ પ્લસ ટુ એનએ પ્લસ આ બધા જે આયન્સ છે એ એન્ઝાઇમની એક્ટિવિટીને ઇન્ક્રીઝ કરે છે મતલબ કે આ આયન્સ ડિપ્લન્સમાં એન્ઝાઇમ બહુ પ્રોપર વર્ક કરે છે તો એને કહેવાય એક્ટિવિટર્સ એક એક્ઝામ્પલ જોઈએ કે એનએ પ્લસ જે છે એ એનએ પ્લસ એક એક્ટિવિટર છે અને ખાસ કરીને કોના માટે એક્ટિવિટર છે તો અમાઇલેઝ એન્ઝેમ માટે એક્ટિવિટર છે તો એને પ્લસની પ્રિઝન્સમાં અમાઈલેજ એન્ઝેમની એક્ટિવિટી જોઈએ તો ઇન્ક્રીઝ થાય છે ઓકે નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક જોઈએ તો નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક છે ઇનહિબિટર એન્ડ પોઈઝન્સ આ વર્ડના મિનિંગ પછી જ આપણને આઈડિયા આવી શકે કે કહેવા શું માગે છે ઇનહીબિટર્સ ઇન્હિબિટ મતલબ કે એવા કમ્પાઉન્ડ કે એવા આયન્સ જે એન્ઝાઇમની એક્ટિવિટીને ઇનહિબિટ કરે મતલબ એક્ટિવિટીને ઓછી કરે અથવા એક્ટિવિટી ટોટલી લોસ કરી દે તો મતલબ કે એવા કમ્પાઉન્ડ જે એન્ઝાઇમની એક્ટિવિટીને લોસ કરે એન્જાઈમને એક્ટિવ ના થવા દે એન્ઝાઇમને વર્ક ના કરવા દે એને કહેવાય ઇનહિબિટર્સ અથવા પોઇઝન હવે આ બધાનો યુઝ શું થાય તો ઘણીવાર આપણે જ્યારે બીમાર પડીએ છીએ આપણે જ્યારે ડિસીઝ થાય છે તો ઘણા બધા એન્ઝેમની એક્ટિવિટીને આપણે લોસ કરવાની હોય છે આપણે એન્ઝેમની એક્ટિવિટીને બંધ કરવાની હોય છે તો એના માટે ઘણા બધા ડ્રગ્સ આપવામાં આવે છે એ ડ્રગ્સ શું કરે એ એન્ઝાઇમની એક્ટિવિટીને ઇનહિબિટ કરી નાખે છે તો જેના લીધે એ એન્ઝેમની એક્ટિવિટીની જે ડિસીઝ થઈ હતી એ ડિસીઝ ક્યોર થઈ જાય મતલબ ઘણા ડ્રગ્સ ઇનહિબિટરની જે કામ કરે છે તો આ થઈ ઇન્હિબિટર્સ અને પોઇઝન્સ તો આ થઈ ટોટલ સિક્સ કેરેક્ટરિસિક ઓફ એન્ઝાઇમ્સ નેક્સ્ટ ટોપિક જોઈએ નેક્સ્ટ ટોપિક છે મિકેનિઝમ ઓફ એન્ઝેમ અને આ બોર્ડ માટે બહુ જ આ એમ્પી છે ઘણી બધી વાર પૂછો છે એન્ઝાઇમની મિકેનિઝમ શું છે ઓકે તો પહેલાં પેલું એન્ઝેમનું સ્ટ્રક્ચર સમજીએ તો એન્ઝાઇમ બની રહ્યા છે અલ્ટિમેટલી પ્રોટીનના અને એન્ઝેમ પાસે ઘણી બધી વાર પોકેટ્સ પ્રેઝન્ટ હોય આરી ટાઈપના પોકેટ્સ પ્રેઝન્ટ છે હવે આ પોકેટ્સ એના માટે હોય તો આ પોકેટ્સ એના માટે હોય કે જ્યાં રિએક્ટ ટન્ટના મોલિક્યુલ અથવા બીજા વર્ષમાં કહીએ તો સબસ્ટેટના મોલિક્યુલ જેનું પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાનું છે એ બાઇન્ડ થાય ઓકે તો એવી જગ્યા જ્યાં એવી જગ્યા જ્યાં રિએક્ટરના મોલિક્યુલ સબસ્ટેટના મોલિક્યુલ બાઇન્ડ થવાના છે એ ને કહેવાય એક્ટિવ સાઇટ એટલે આ એન્ઝાઇમ છે આજે આપણે સ્ટ્રક્ચર ડ્રો કર્યું છે આખું સ્ટ્રક્ચર એ એન્ઝાઇમ છે આ આખું એન્ઝાઇમ છે ઓકે એન્ઝાઇમની આ સાઇટ પર અહીંયા રિએક્ટનને કે સબસ્ટેટના મોલિક્યુલ બાઇન્ડ થઈ શકે છે તો એ સાઇડને એક્ટિવ સાઇટ કહેવાય એટલે મતલબ કે એવી સાઇટ એન્ઝાઇમની અંદર જ્યાં સબસ્ટેટ કે રિએક્ટન બાઇન્ડ થઈ શકે એને એક્ટિવ સાઇટ કહેવાય ઓકે હવે આપણો જે રિએજન્ટ હોય કે સબસ્ટેટ હોય એ સબસ્ટેટ એવો હોવો જોઈએ કે એન્ઝેમની સાઇટ પર બાઇન્ડ થઈ શકે એક્ટિવ સાઇટ પર બાઇન્ડ થઈ શકે મતલબ કે આ એકબીજાનો કોમ્પ્લિમેન્ટરી હોવા જરૂરી છે એનો મતલબ એવો થયો કે આ લોક કીની જેમ કામ કરે છે લોક કીનો મતલબ શું થયો કે સ્પેસિફિક લોકમાં સ્પેસિફિક કી યુઝ થાય બીજી કોઈ કી બીજા લોકમાં યુઝ ના થાય એ લોકમાં યુઝ ના થઈ શકે મતલબ લોક ને કી એકબીજાના કોમ્પ્લીમેન્ટરી થાય તો આ જે સબસ્ટ્રેટ છે અને આ જે એન્ઝેમ છે એકબીજાનો કોમ્પ્લીમેન્ટરી હોય મતલબ જો આ સબસ્ટ્રેટ છે આ એન્ઝેમની કોમ્પ્લિમેન્ટરી સાઈડમાં ફિટ થઈ શકતો હોય તો જ એ એન્ઝેમ એને સબસેટમાંથી પ્રોડક્ટમાં કન્વર્ટ કરી શકે અદરવાઈઝ કન્વર્ટ કરી શકે નહીં ઓકે તો આ એન્ઝાઇમ છે આ સબસ્ટ્રેટ છે તો પહેલાં સ્ટેપમાં શું થશે એન્ઝાઇમ અને સબસ્ટેટ બંને કમ્બાઇન થશે એટલે આ એન્ઝાઇમને એક્ટિવ સાઇડ હતો અને અહીંયા આવી ગયો આપણો સબસ્ટ્રેટ ઓકે તો અહીંયા બની ગયો ઈ એસ કોમ્પ્લેક્સ ઈ કોમ્પ્લેક્સ મતલબ એન્ઝાઇમ સબસ્ટટ કોમ્પ્લેક્સ ઓકે હવે એન્ઝાઇમ સબસ્ટ્રેટને પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે અને એન્ઝાઇમને સબસ્ટ્રેટને પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે તો પછી એ એન્ઝાઇમ જે છે એ અલગ પડી જશે અને જે પ્રોડક્ટનો જે શેપ ચેન્જ થયો છે એ પછી આપણી પ્રોડક્ટ અલગ પડી જશે એટલે મતલબ કે એકવાર એન્ઝાઇમ સબસેટમાંથી એન્ઝાઇમે સબસેટમાંથી પ્રોડક્ટ બનાવી દીધી પછી એન્ઝાઇમ અલગ થઈ ગયો અને પછી અલગ અલગ થઈ ગઈ પ્રોડક્ટ તો પહેલાં સ્ટેપમાં એન્ઝાઇમ અને સબસીટેડ ભેગા થયા બને એકબીજાની કોમ્પ્લિમેન્ટ્રી હોય એન્ઝાઇમ સબસેટ કોમ્પ્લેક્સ બનાવ્યો પછી એન્ઝાઇમ પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે તો એન્ઝાઇમ સબસ્ટેટને પ્રોડક્ટમાં કન્વર્ટ કર્યા પછી એન્ઝાઇમ પોતાનો ઓરિજિનલ શેપ એટર્ન કરશે અને એન્ઝાઇમ અલગ થઈ ગઈ અને પછી પ્રોડક્ટ અલગ થઈ ગઈ તો આ જે રિએક્શન છે એ થઈ ટોટલ બે સ્ટેપમાં સ્ટેપ વનમાં શું થયું તો સ્ટેપ વનમાં એન્ઝાઇમ અને સબસ્ટેટ બંને કમ્બાઇન થયા અને એન્જેમ સબસેટ કોમ્પ્લેક્સ બનાવ્યું જે એક્ટિવિટી કોમ્પ્લેક્ષ પણ કહેવાય સ્ટેપ ટુની અંદર શું થયું તો સ્ટેપ ટુની અંદર જે એન્જેમ સબસેટ કોમ્પ્લેક્સ હતો સબસ્ટેટમાંથી પ્રોડક્ટ બની ગઈ પ્રોડક્ટ બન્યા પછી એન્ઝાઇમ અલગ થઈ ગયો અને પ્રોડક્ટ અલગ થઈ ગઈ તો ટોટલ બે સ્ટેપમાં એન્ઝાઇમ વર્ક કરે છે તો આ થઈ મિકેનિઝમ ઓફ એન્ઝાઇમ